હું તારી બોસ છું. જ્યાં સુધી હું ઈચ્છું ત્યાં સુધી. જો હું શુભ સરને બધું કહી દઉં તો તમે મારા તો શું, આ ઓફિસના ચપરાસીના પણ બોસ નહીં રહો. તમે તો આ ઓફિસમાં જ નહીં રહો. એ ખોટી ધમકીઓ નહીં. આ ધમકી નથી આપી. તમે કહો તો આને સચ્ચી પુરવાર કરી દો. જેને શુભ સરને કહી દઉં કે સીસીટીવીનો ડેટા તમે જ ગાયબ કર્યો છે. વિનોદને ગામડે પણ તમે જ મોકલ્યો છે. અને શુભ સરનો ડ્રાઈવરને લાફો મારતો વિડીયો પણ તમે જ રેકોર્ડ કર્યો છે. બધાથી બોડીગાર્ડ બચાવ, પણ બોડીગાર્ડથી કોણ બચાવ? હું સીસીટીવી ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરું છું, એટલે મારી નજર તો બધે જ હોય ને. લુક, તારી આ ધમકીઓથી હું ડરવાની નથી. હું ડરાવવા માંગતો પણ નથી. હું તો માત્ર જણાવું છું, આનાથી ડરવું કે ચેતવું એ તમારે નક્કી કરવાનું છે. રવિ, એટલું યાદ રાખજો, જો તું મને આ કંપનીમાંથી કઢાવીશ તો હું તને આ દુનિયામાંથી કઢાવીશ. મારા પાવર્સની તને ખબર નથી. તમને ખબર છે એક હોશિયાર માણસની સૌથી મોટી ભૂલ શું હોય છે મેડમ? કે એને ખબર હોય છે કે હોશિયાર છે, એટલે ગમે ત્યાં પોતાની હોશિયારી મારવાનું ભૂલતા નથી. પણ પેલી કહેવત છે ને કે બાપના બાપ ન બને. રવિ, મેડમ શાંત શાંત, તમારો અવાજ મારા કાન સુધી પહોંચે જ છે અને તમારી ધમકીઓ સીસીટીવીમાં રેકોર્ડ પણ થાય છે, અને આ ડેટા ડિલીટ નહીં થાય. શું જોઈએ છે તમારે? જે તમને મળવાનું છે એનો અડધો ભાગ. જો તમારે ભાગી જવું ન પડે એના માટે મને અડધો ભાગ આપી દો. મારું મોં પણ બંધ રહેશે અને તમારો પ્લાન પણ ચાલુ રહેશે. તને અડધો ભાગ નહીં મળે. જેવી તમારી ઈચ્છા, ભાગ કે ભાગવું એ તમારે નક્કી કરવાનું છે. ભાગવાની તૈયારી કરો. હું શુભ સરની ઓફિસમાં જઉં છું. રવિ, વેઇટ, તારે રૂપિયા જોઈએ છે ને? જેટલી સ્પીડથી આ કવર પર્સમાંથી કાઢ્યું છે એટલી જ સ્પીડે એને અંદર મૂકી દો. ત્રીજી આંખ બધે જ લાગેલી છે. લેવડ દેવડની વાત બહાર કરીશ. કોડીનો માણસ, બહાર તો હું તને કરી દઈશ, અહીંયાથી જ નહીં દુનિયામાંથી બહાર. મને ધમકી આપે છે સાલો. મારી રમતને એક મિનિટમાં બરબાદ કરવી છે ને તારે? મારી ગેમના ભાગ બનવું છે ને? હવે હું તને મારી રમતમાં ભાગ બનાવીશ. મેં પ્રગટાવેલી હોળીનું નારિયળ તું બનશે. સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. માંગું 10 ને આપે 20.